જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધે? બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સમાં તમારે જે છે તમારી બોર્ડની એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આ વિડીયોમાં આપણે જોવાના છીએ, બરોબર છે? કે જે તમને બોર્ડની એક્ઝામમાં બહુ જ કામ આવશે, બરોબર છે? તો ચાલો શરૂઆત. મિત્રો, સૌથી પહેલાં તમારે મોસ્ટ એપ્લિકેશનનો વિડીયો જોઈ લીધો છે, પછી જ તમને આ વિડીયો જોવાનો છે, એટલે એની લિંક હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ જુઓ, પછી આ ત્રિપોટી વિડીયોમાં બીજો વિડીયો જુઓ, અને આના પછી તમને પેપરનો વિડીયો મળશે તો એ જોવાનો રહેશે. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એઝ ઓલવેઝ તમારે ચોપડી જ ઓપન રાખવાની છે, બીજું કંઈ નહીં. ઓપન યોર બુક, ઓકે? એમાં તમને આઈએમપી કરવાના છે. એઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં તમારે સમજાવવાનું છે, ઓકે? જે વિદ્યાર્થીઓ નથી ખબર આ શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર, તો આ એક ચેનલનું બેસ્ટ કોમ્બિનેશન છે, ત્રિપુટી વિડીયો જેને આપણે કહીએ છીએ. ફર્સ્ટ તમને આઈએમપી ક્વેશ્ચન મળી ગયા, પછી સેકન્ડ તમને હમણાં જે આ મળે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર, કે જે એક પેપર નહીં હોય પણ એ જ પૂછાય એવું આપણે કહીએ છીએ, એટલે કે એ પેપર તમને નહીં આપવામાં આવે, એ આઈએમપી ક્વેશ્ચનમાંથી સમરાઈઝ કરવામાં આવશે કે તમને શું કરવાનું છે, સમજાવવામાં એમાં ડિટેલમાં આવ્યું હતું. આમાંથી તમને એક ક્લિયર પિક્ચર મળી જશે કે મારે હવે ક્યાં જવાનું છે, ઓકે? ચલો શું કરવાનું છે. પહેલા ચેપ્ટરમાંથી આ અર્થશાસ્ત્રમાં આલેખ, ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ, કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ કરી જવાના છે. અર્થશાસ્ત્ર એટલે કે આકૃતિ અને આલેખમાં જે છે ધ્યાનમાં રાખવાની બાબતો અને આકૃતિ કે આલેખનો તફાવત, પ્લસ ડેટા સીડી 5 સવારો કરી જવાના છે. જો ના જોયું હોય ઝડપથી તો 10-15 સેકન્ડ પાછળ કરો અને લખી લો ક્યાંક. ચલો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં તમારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત કરી જવાનો છે, આર્થિક વિકાસના લક્ષણો કરીને જવાના છે, વિકાસના નિર્દેશકો બધા જ કરીને જવાના છે, બરોબર છે? બસ બીજું કશું આમાં છે પણ નહીં. વિકાસના નિર્દેશકોમાં તમારે રાષ્ટ્રીયક માથાડિયાનો નિર્દેશક કરી જવાનો, એન્ડ PQLIમાં ખાસ કરીને મર્યાદાઓ એની કરી જવાની છે, એન્ડ એના જે છે એક એક માર્ક્સમાં મેં તમને આઈએમપી ક્વેશ્ચનમાં સમજાવી દીધું હતું. માનવ વિકાસ આંકમાં ભારત વિશે જે છે બધું કરી જવાનું છે, અને એન્ડમાં એનું મહત્ત્વ પણ કરી જવાનું છે. યસ, સમજી ગયા છો? પણ આમાંથી તફાવત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, વિકાસ અને વૃદ્ધિનો તફાવત. ચલો નેક્સ્ટ હું વાત કરું બેંકો વિશે, તો બેંકોમાં તમને બેઝિક વસ્તુ આપી છે, બરોબર? તો બેંકનો ઉદ્ભવ અને અર્થ તમારે કરીને જવાનું છે. પછી મધ્યસ્થ બેંક વિશે, એટલે કે મધ્યસ્થ બેંકના કાર્યો, જેમાં RBIના કાર્યો તો પણ તમે કહી શકો, અથવા તો ભારતની મધ્યસ્થ બેંકના કાર્યો પણ તમને પૂછાઈ શકે, તો એ તમને કરીને જવાના છે, જેમાં નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો પણ આવે છે, એટલે RBIના કાર્યો મોસ્ટ એમ્પી રહેશે. પછી આપણા બેંકોના મુખ્ય કાર્યો તમને આમાં પૂછાઈ શકશે, વેપારી બેંકોના મુખ્ય કાર્યો મોસ્ટ એમ્પી રહેશે, અને જેમાં તમને શાક સર્જન વિશે પ્રોપર અલગથી જ પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ હું વાત કરું તો નાણાકીય નીતિના જે છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો નહીં પૂછાય, પણ પરિમાણાત્મક સાધનો મોસ્ટ એમ્પી રહેશે. નેક્સ્ટ જો વાત કરું પાંચમું ચેપ્ટર છે તમારું ગરીબી એટલે કે પોવર્ટીમાં તમારે શું કરવાનું છે. તો જો એમાં કારણો ગરીબીના મોસ્ટ એમ્પી કરીને જવાના છે, આર્થિક કારણો એમાંથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, અથવા તો તમને ડાયરેક્ટ પૂછે ગરીબીના કારણો જણાવો, તો કોઈ પણ 6-7-5 કારણો જણાવી દેવાના લાંબા, બરાબર? અથવા તો તમને પ્રોપર પૂછે એટલે કે આર્થિક કારણો જણાવો, તો એ કારણો તમારે મોસ્ટ આઈએમપી કરી જવાના. પછી એક બીજો સવાલ બને છે આમાંથી કે ગરીબીના આરોગ્ય વિષયક નિર્દેશકો સમજાવો, એટલે કે આરોગ્ય વિષયમાં જે તમારા નિર્દેશકો આપ્યા છે એમાંથી પહેલા 6 નિર્દેશકો, જેમાં તમારું ઘરગથ્થું વપરાશી ખર્ચ આપેલું છે, પછી કુપોષણનું પ્રમાણ આપેલું છે, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આપેલો છે, તબીબી સગવડો, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા, આ 6 તમારા જે છે કયા થઈ ગયા આરોગ્ય વિષયક. હવે આરોગ્ય વિષયક પૂછાય તો તમારે આ 6 લખવાના રહેશે, અને જો તમને એવું પૂછાય કે ગરીબીના નિર્દેશક સમજાવો તો પણ તમે આ 6 લખી શકો છો, બરોબર છે? એમાં જ સમાવેશ થાય છે, એટલે કે ઇન શોર્ટ તમારે આ 6 જ કરી જવાના. આરોગ્ય વિષયક પૂછાય તો એ લખો, સાદા પૂછાય તો પણ એ લખો, શું ફેર પડે છે, ઓકે? તો એ તમારે કરીને જવાનું છે. પછી જે અહીંયા તમને આપ્યું છે ગરીબી રેખા વિશે બેઝિક વસ્તુઓ, કઈ કે પેજ નંબર 49 ઉપર ગરીબી રેખા વિશે જે એમના આંકડા નક્કી થયેલા હતા કે ગરીબી રેખા કઈ છે, એ હિસ્ટ્રીમાં તમને પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો ગરીબી ઘટાડવાના સરકારના ઉપાયોમાં, એમાં જે છે ગરીબી ઘટાડવાના ઉપાયોમાં ખાસ કરીને આવાસ યોજનાઓ મોસ્ટ એમ્પી રહેશે, સામાજિક સલામતીની યોજના મોસ્ટ એમ્પી રહેશે, જનધન યોજના મોસ્ટ એમ્પી રહેશે, અને છેલ્લું જે છે નરેગા, અથવા તો નરેગા નહીં તો મનરેગા જે આગળ આવે છે, એટલે મનરેગા પર તમારે
કરીને જવાની છે. ચલો નેક્સ્ટ જો હું વાત કરું બેરોજગારીમાં, બેરોજગારીમાં તમને શું આપેલું છે, તો બેરોજગારીના પ્રકારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી એના કારણો અને ઉપાયો તમે જોશો તો સિમિલર છે, બરોબર છે. કોઈ પણ 6 કારણો ઉઠાવો, એના જે છે વિરોધી થઈ જશે. પહેલા કયા છે 6 કારણો હું તમને કહું. વસ્તી વૃદ્ધિનો દર, રોજગારીની તકોમાં ધીમો વધારો, બરોબર છે, રોજગારીની તકોમાં ધીમો વધારો. પછી મૂડીપ્રધાની, પછી વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, માનવ શક્તિના આયોજનનો અભાવ અને જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા અને અપૂરતી માળખાકીય સગવડો. આ 6 ફરીથી જોઈ લેજો, આ 6 ટીક કરો અને એનો વિરોધી કરો, એટલે એ એના ઉપાયો થઈ જશે. એટલે આ 6 જ કરી જવાના, બીજા નહીં કરવાના. મેં તમને નામ કહી દીધા એ. ચલો, બેરોજગારી સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓમાં કંઈ ખાસ નથી, પણ મેં તમને કહી દીધું તે મુજબ મનરેગા કરીને જવાનું છે. ઓકે, ચલો. પછી જો હું વાત કરું તો વસ્તી, વસ્તીમાં તમારે શું કરી જવાનું છે, નીચા સોરી ઊંચા મૃત્યુદરના કારણો, સોરી યાર કેમ આમ થાય છે, ઊંચા જન્મદરના કારણો, નીચા મૃત્યુદરના કારણો, આ બે તમને કરીને જવાના છે. મોસ્ટ આઈએમપી તમે કહી શકો છો આને, બરોબર છે. પછી જો હું વાત કરું તો વલણોમાં તમને સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણ વિશે ખાસ કરીને પૂછાઈ શકે છે, બરોબર છે. એન્ડ બીજું તમને પૂછાઈ શકે છે ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તી કેટલી છે, 2 માર્ક્સ, 1 માર્ક્સ, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે આ વસ્તુ. મહાન વિભાજક વર્ષ વિશે મેં તમને કહી દીધું છે આઈએમપી ક્વેશ્ચનમાં પણ 1-2 માર્ક્સ માટે, તો એ પણ તમારે કરીને જવાનું છે. ઉપાયો જે છે એમાં તમને એવું પૂછાઈ શકે છે કે વર્ષ જે 2000ની નીતિ છે, વસ્તી નીતિ, તો એમાં તમારા જે છે અલગ અલગ, જેમ કે તમને પૂછી લે કે ભાઈ મહિલાઓની લગ્ન વય જણાવો 1 માર્ક્સમાં, વર્ષ 2000ની નીતિ અનુસાર કુટુંબ નિયોજન અંગે તમને શું ફેરફારો કરવામાં આવ્યા, વર્ષ 2000ની નીતિમાં તમને ભારત સરકાર દ્વારા જે પ્રોત્સાહનો આપવામાં, અભિન્ન પ્રોત્સાહનો તમે કહી શકો અથવા પ્રોત્સાહનો, બંને જે છે આપવામાં આવે છે, કયા કયા છે. અથવા તો તમને એવું કે વર્ષ 2000ની નીતિના જે છે કોના અંડરમાં કરવામાં આવી હતી, એટલે કે જે આપણા નામ પણ જે આપેલું છે કે જેના અંડરમાં કરવામાં આવી હતી, જે MS સ્વામિનાથન છે, તો એ તમારે ખાસ કરીને કરવાનું છે. નેક્સ્ટ જો વાત કરું તો 8મું ચેપ્ટર છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો, ઊંચી ખેત ઉત્પાદકતાના ઉપાયો. આ ચેપ્ટરમાંથી બહુ જ આઈએમપી રહેશે, બંને એકબીજાના વિરોધી છે. આર્થિક કારણો સોરી આર્થિક કારણો આમાં નહીં આવે, આમાં જે છે સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો, અન્ય પરિબળો. પહેલામાં પણ સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ, બંને દોષો એકબીજાના વિરોધી છે. તો એ તમારે મોસ્ટ એમ્પી, મેં તમને આ ક્વેશ્ચનમાં સમજાવી દીધું છે પહેલા વિડીયોમાં, તો એ તમે સમજવું હોય તો એમાં જોઈ શકો છો કે કઈ રીતે સિમિલર છે. પછી જો વાત કરું તો હરિયાળી ક્રાંતિ વિશે મોસ્ટ એમ્પી કરીને જવાનું છે, અને જે 1-1 માર્ક્સના ક્વેશ્ચન છે એમાં તમે સ્વાધ્યાયના ક્વેશ્ચન કરીને જજો. આમાંથી વિદેશ વેપાર, વિદેશ વેપારમાં ખાસ કરીને આંતરિક વેપાર, વિદેશ વેપારને અસર કરતા અસર કરતી બાબતોની, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી. પછી વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિમાં તમારે 1-1 માર્ક્સના જેટલા સવાલ આપેલા છે બધું જ કરીને જવાનું છે. ભારતનો હિસ્સો પણ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી રહેશે. કદ સ્વરૂપ અને દિશામાં તમારે કદ કરીને જવાનું છે, દિશા તમે નહીં કરી જાઓ ચાલશે, સ્વરૂપ પણ કરીને જવાનું છે, કદ અને સ્વરૂપ કરીને જવાનું છે. લેણદેણની તુલા વિશે જે આપેલું છે બધું જ કરી જવાનું છે, ખાલી એને અસર કરતા પરિબળો નહીં કરો તો ચાલશે. અને હુંડામણનો દર કરીને જવાનો છે, બરોબર છે. તમને એવું લાગતું છે બહુ જ વધારે છે, પણ તમે જોશો ધ્યાનથી તો જો કારણો હટાવી દીધા, બરોબર છે. પછી મેં તમને કહી દીધું અસર કરતી બાબતો હટાવી દીધી, પ્રવર્તમાન સ્થિતિમાં 1-1 માર્ક્સમાં મેં તમને કીધું, દિશા હટાવી દીધી, પછી અસર કરતા પરિબળો, એટલે ઘણું ખરું જે છે કંઈ કામનું નથી. ઉત્પાદન જે છે વિદેશ વેપારના કારણો કેટલીક વાર, ઘણી વાર, મતલબ 3 માર્ક્સમાં પૂછાયા છે. એટલે જો તમને કરવા હોય તો વિદેશ વેપારના કારણો ખાસ કરીને કહી જવાના, 4 કારણો છે, તો યુ શુડ ડૂ, બરોબર. ચલો નેક્સ્ટ, ઉદ્યોગ ક્ષેત્ર. ઉદ્યોગોના પ્રકારો જેમાં માલિકીના આધારે, પછી મૂડીના આધારે, એન્ડ લાસ્ટ વન ઉત્પાદનના આધારે, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે, એ તમારે એને પ્રકારો તમારે કરવાના છે ઇન શોર્ટ. પછી તમને જે છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ મોસ્ટ એમ્પી રહેશે, અને નાના ઉદ્યોગોના, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ અને સેસ એટલે કે જે છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે કરવાનું રહેશે. ચલો નેક્સ્ટ હું વાત કરું તો ચેપ્ટર નંબર 11 અને આપણા જે છે છેલ્લું ચેપ્ટર, કોનું છેલ્લું ચેપ્ટર, બરોબર છે. તો એમાં તમારે શું કરવાનું રહેશે, સ્થળાંતર વિશે જે છે મોસ્ટ એમ્પી જેટલું પણ આપેલું છે, સ્થળાંતરના કારણો તમે કહી શકો, બરોબર છે, સ્થળાંતરના પ્રકારો કહી શકો, એ તમને મોસ્ટ એમ્પી રહેશે. સ્થળાંતરના આર્થિક કારણો તો ખાસ કરીને કરીને જવાના છે.
પછી સ્થળાંતરની હકારાત્મક અને એટલે ઇન શોર્ટ તમને સ્થળાંતર વિશે કરી જવાનું છે. શહેરીકરણમાં ખાલી શું કરજો, એને સમસ્યા હળવી કરવાના ઉપાયો કરી જવાના છે. આંતરમાળખાકીય સુવિધાઓમાં શિક્ષણ અને આરોગ્ય વિશે મોસ્ટ એમ્પી રહેશે. અને રેલવે વિશે જે આપેલું છે, રેલવેમાં તમને બે વસ્તુ આપે છે. એક તો રેલવેના જે છે અત્યારે પડકારો તમને આપેલા છે, અને રેલવેની જે છે અત્યારે જે સરકાર દ્વારા જે પગલાં લીધેલા છે એ આપેલા છે. એટલે રેલવેમાં તમારે એ કરીને જવાનું છે. અને ત્રીજું તમને એમાં રેલવેનું મહત્વ પણ આપ્યું છે. એટલે તમે ઇન શોર્ટ રેલવેને પણ કરીને જવાનું છે, જેમાં તમને રેલવેનું મહત્વ મળી જશે, સરકારે લીધેલા પગલાં મળી જશે, અને હજુ પણ જે છે પડકારો જોવા મળે છે એ પણ મળી જશે. તો આ ત્રણ સવાલ એમાંથી પણ પૂછાઈ શકે છે. એટલે ઇન શોર્ટ આ કરીને જવાનું છે. આઈ હોપ તમે સમજી ગયા છો. આખો વિડીયો ફરીથી જોઈ લેજો, આઈએમપી ક્વેશ્ચનને પણ જોઈ લેજો. આના પછી ક્વેશ્ચન પેપરનો પણ વિડીયો આવશે, ઓલ્ડ પેપરનો. તો યસ, એ જોઈ લેજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.